ચોક્કસપણે સફાઈના નામે મીંડું છે. ડોર ટુ ડોર પણ 4 અને 5 દિવસે કચરો ઉપાડવા માટે આવે છે. એવી જ રીતે તમે આ અમીસરના ઓવરફ્લોનો નાલો તમે જોઈ શકો છો, એમાં કેટલા બધા કચરા પડ્યા છે. વારંવાર મેં સેનિટેશન ઇન્સ્પેક્ટરને, ચીફ ઓફિસરને રજૂઆતો કરીએ, પણ એ લોકો કને સાધન સામગ્રી જીસીપી ન હોય આ કચરો આમાંથી ઉપાડવામાં નથી આવતો. આના માટે વારંવાર અમે રજૂઆતો કરી છે, અમારે ચારેય નગરસેવકોએ વારંવાર રજૂઆતો કરી છે. આ અત્યારે અહીંયા એક ભારતનગરમાં સીસી રોડ બનાવવામાં આવ્યું, એનું પણ આ જે પૂર ને કાટમાળ નીકળ્યું એ પણ નાલામાં નાખી દેવામાં આવ્યું છે. એને પણ વારંવાર અમે આ બાંધકામ એન્જિનિયરને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ નાલામાંથી પૂર ઉપડાવો. હવે વરસાદની જ્યારે સિઝન આવશે, આગ લાગે ત્યારે કૂવો ખોદવું, એવી પરિસ્થિતિ નગરપાલિકાની છે. અગાઉ પણ અમે આ નાલા માટે વારંવાર રજૂઆતો કરી, ચીફ ઓફિસર શ્રી સ્થાનિક જોઈ ગયા, અને પછી નાલામાં હિતાચીથી જ્યારે નાલો સાફ કરાવવું પડ્યું, આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને નગરપાલિકા જાગૃત થાય અને પહેલેથી આ સફાઈ કરાવે એવી અમારી માંગ રહેશે. બીજી બાજુ તમે જુઓ છો કે નાલામાં 2011માં પાણી પડી ગઈ છે, જેના કારણે ઇલેક્ટ્રિકના થાંભલા પણ ગમે ત્યારે પડે એવી પરિસ્થિતિમાં છે. એના માટે પણ અમે પીજીવીસીએલને પણ રજૂઆત કરી અને નગરપાલિકાને પણ રજૂઆત કરી કે આની પિચિંગ વહેલીમાં વહેલી તકે બાંધો, જેથી નાલાની સેફટી અને નાલા ઉપર કોઈ દબાણ ન થાય. એના માટે પણ અમારી રજૂઆત પ્રમુખશ્રીકને કરી છે અને ચીફ ઓફિસર પાસે પણ કરી છે. 55 લાખ રૂપિયાના ખર્ચે જ્યારે સફાઈ કોન્ટ્રાક્ટર દેવામાં આવ્યું, ત્યારે એટલી વાવાઈને કરી, આટલા સાધનો લઈ આવે, આટલા 200 માણસો અને બીજા નગરપાલિકાના કર્મચારીઓ પણ એ કોન્ટ્રાક્ટર રાખી અને વિસ્તાર વાઇઝ કામ કરાવશે અને સફાઈની સારામાં સારી કામગીરી કરશે એવી વાવાઈ આ લોકોથી કરવામાં આવી. પણ અત્યારે તમે મારા વિસ્તારમાં જ, વોર્ડ નંબર 1ની તમને વાત કરું છું, 54 વિસ્તાર આવેલા છે અને માત્ર ને માત્ર સફાઈ કામદારો 7 છે. હવે 7 કામદારોથી સફાઈ કઈ રીતે આ લોકો કરાવી શકે, એના માટે પણ અમે ચીફ ઓફિસરને, સેનિટેશન ઇન્સ્પેક્ટરને, હાલે અમે પ્રમુખને પણ રજૂઆત કરી હતી. ત્યારે ચીફ ઓફિસર શ્રી અમને એવું જણાવે છે કે હવે આ કોન્ટ્રાક્ટરને પણ અમે કીધું છે કે ભાઈ તારાથી ન થાય તો તું મૂકી દે. પણ એવું શા માટે, એની ડિપોઝિટ લેવામાં આવે, ડિપોઝિટ જપ્ત કરો, આ કામગીરી કેમ નથી થઈ એની તપાસ કરાવો અને આમાં ખરેખર જૂના કોન્ટ્રાક્ટરોનો કોઈ હાથ નથી ને.